નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે 31st છે એટલે કે સૌ કોઈ લોકો 31st પાર્ટીની તૈયારી કરતા હોય છે. સમગ્ર વિશ્વ સહિત રીતે ગુજરાતના અનેક લોકો પાર્ટીઓ કરતા હોય છે અને ઉજવણી કરતા હોય છે. ત્યારે બીજી તરફ આણંદ પોલીસ અત્યારે સતર્ક જોવા મળી રહ્યું છે. પાર્ટીને લઈને આણંદ પોલીસે જે છે તે અત્યારે આણંદની અંદર આવેલા અલગ અલગ વિસ્તારોની અંદર તેઓ અત્યારે પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જો કોઈ લોકો પાર્ટી કરીને જો નશાની હાલતની અંદર જો દેખાશે તો તેઓ દ્વારા ચેકિંગ કરવામાં હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ એપીસી સર્કલ પાસે કે ત્યાં અત્યારે આણંદ પોલીસ અત્યારે સતર્ક જોવા મળી રહ્યું છે કે જો કોઈ ગાડી તમને શંકાસ્પદ લાગે છે તો તેમને ચેક કરવામાં આવે છે. સાથે સાથે ટુ વ્હીલર બાઇક લઈને જે લોકો નીકળે છે તેઓ દ્વારાની પણ પૂછપરછ કરવામાં આવે છે, લાઇસન્સ માગવામાં આવે છે. સાથે સાથે જો કોઈ ફોર વ્હીલ લઈને કોઈ વ્યક્તિ પસાર થાય છે અને નશાની હાલતની અંદર જો તેમને એવું લાગે કે નશાની હાલતમાં છે અને શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે તો તેમને ગાડી ચેકિંગ કરે છે. સાથે સાથે તેમને યોગ્ય કાર્યવાહી કરે છે અને પૂછપરછ દરમિયાન તેઓને જવા દે છે. આપણે હું જે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કે જે અત્યારે એપીસી સર્કલ પાસે અત્યારે આણંદ પોલીસ અત્યારે સતર્ક બની છે અને જે વિસ્તારો કહેવાય છે કે ભાઈકાકા સ્ટેચ્યુ છે, ગ્રીડ ચોકડી છે, ટાઉન હોલ છે, બસ સ્ટેન્ડ પાસે અલગ અલગ જગ્યા ઉપર પોલીસે પોતાની જે કાર્યવાહી છે અથવા તો પોલીસ જે પોતાની જે ફરજ છે ત્યારે ફરજ બજાવી રહી છે. 31st લઈને કે જો કોઈ લોકો નશાની હાલતમાં જોવા મળશે તો તેઓની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી. જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળે છે તો તેમને બ્રેસ એનાલાઇઝરથી તેઓનું ટેસ્ટ પણ કરવામાં આવે છે અને જો એની અંદર બતાવશે તો તેઓને પણ આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે છે. આપનું જે દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કે અત્યારે એપીસી સર્કલ ખાતે અત્યારે આણંદ પોલીસ સતર્ક જોવા મળી રહી છે. અત્યારે અહીંયા પસાર થતા તમામ લોકોને અત્યારે અહીં ઊભા રાખવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવે છે. સાથે સાથે પૂછપરછ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળે છે તો બ્રેથ એનાલાઇઝરના મદદથી તેઓનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી. અત્યારે એક બાઇક સવારને અહીંયા ઊભો રાખે છે અને તેઓને બ્રેથ એનાલાઇઝરના મદદથી તેઓનું ટેસ્ટ કરવામાં આવે છે કે જે એ વ્યક્તિ નશાની હાલતમાં છે કે નહીં તેઓ ટેસ્ટ કરી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળશે તો આણંદ પોલીસ અત્યારે સતર્ક બની ગયું છે અને નશાની હાલતમાં પકડાશે તો તેવા પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી. અત્યારે એપીસી ખાતે પોલીસ જે છે તે અત્યારે સતર્ક બની છે. જે વાહનો અત્યારે અહીંથી જે પસાર થઈ રહ્યા છે તેઓને ઊભા રાખીને યોગ્ય કાર્યવાહી હાથ ધરે છે. સાથે સાથે પૂછપરછ પણ કરે છે અને જરૂરી જે ડોક્યુમેન્ટ હોય છે તેઓની પણ તપાસ અત્યારે કરે છે. ખાસ કરીને અત્યારે 31st લઈને અમુક જે વ્યક્તિઓ હોય છે તેઓ પાર્ટી કરીને નશાની હાલતમાં જોવા મળતા હોય છે તેને લઈને અત્યારે બ્રેથ એનાલાઇઝરના મદદથી તેઓનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે કે જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળશે તો તેઓને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે પોલીસ દ્વારા. થર્ટી ફર્સ્ટને લઈને આણંદ પોલીસ અત્યારે સતર્ક જોવા મળી રહી છે. આણંદના અને વિદ્યાનગરના અલગ અલગ વિસ્તારોની અંદર ઊભા રહીને જે વાહનો છે તે વાહનો ચેકિંગ કરી રહી છે. સાથે સાથે બ્રેથ એનાલાઇઝરના મદદથી જે ટેસ્ટિંગ પણ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કોઈ નશાની હાલતમાં જોવા મળશે તો તેઓને
આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. આપનું દ્રશ્ય અત્યારે બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી, કે જે જો કોઈ લોકો અહીંથી પસાર થાય છે એપીસી સર્કલ પાસે, તો તમામને તેઓ પોલીસો દ્વારા રોકીને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે છે. આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ એપીસી સર્કલ પાસે અત્યારે જે પોલીસ સતર્ક જોવા મળી રહી છે. કારણ કે જે પણ અહીંથી ગાડીઓ અને ટુ વ્હીલ જે પસાર થાય છે તેઓની અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ પીએસઆઈ પટેલ સાહેબ સહિત કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ અધિકારી પણ અહીંયા અત્યારે હાલની અંદર ઉપસ્થિત છે, અને જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે છે તો તેઓને ટેસ્ટિંગ કરીને આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરે છે. આપનું દ્રશ્ય બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી, કે 31ને લઈને કોઈક વ્યક્તિઓ અત્યારે નશાની હાલતની અંદર જોવા મળતા હોય છે, પાર્ટીઓ કરીને આવતા હોય છે, તેને લઈને અત્યારે આણંદ પોલીસ જે છે તે અત્યારે સતર્ક જોવા મળી રહ્યું છે. આજે પસાર થતી જે તમામ ગાડીઓ છે તે ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે, કે કોઈ જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળે છે તો પોલીસ દ્વારા તેમની જે કાર્યવાહી છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અત્યારે એપીસી સર્કલ ખાતે અત્યારે પોલીસ અત્યારે તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ રોકીને પૂછપરછ અત્યારે કરી રહી છે. આપનું દ્રશ્ય બતાવી રહ્યો છું ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી. બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું સાહિલ કુંભાણી, ચરોતર નો અવાજ.